હવે વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કાશ્મીર પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય આજે સંભળાવવામાં આવશે. મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે. કાશ્મીર પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય. 370 નો મામલો સંવિધાન પીઠને મોકલાયો છે. ઓક્ટોબર મહિનામાં આગામી સુનાવણી હાથ ધરાશે. 5 જજોની સંવિધાન પીઠ આ અંગે સુનાવણી હાથ ધરશે. 370 નો મામલો સંવિધાન પીઠને મોકલાયો છે. તો આ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. કાશ્મીર પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. પુનાવાલા સહિત 14 અરજીઓ જે કરવામાં આવી હતી 370 અંગે, અને તે પર જ હવે સંવિધાન પીઠની રચના કરવામાં આવી. ઓક્ટોબર મહિનામાં આ સંવિધાન પીઠ સુનાવણી હાથ ધરશે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રિઝવાન શેખ જોડાઈ ગયા છે. રિઝવાન, જે પ્રકારે 370 અંગે અનેક અરજીઓ થઈ, ત્યારે હવે વધુ માહિતી શું મળી રહી છે? આ શું છે આ સમગ્ર મામલો, એ અંગે દર્શકોને માહિતગાર કરાવશો? દીપા, કહી શકાય કે 5 ઓગસ્ટના રોજ જે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ જે હટાવવામાં આવી હતી, અને સેક્શન 35(a)ની પણ કલમ હટાવવામાં આવી હતી, તે નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. તેના વિરુદ્ધમાં 14 જેટલા જુદા જુદા પક્ષકારો દ્વારા જુદી જુદી અરજીઓ કરવામાં આવી છે, જેના ઉપર આજરોજ સુનાવણી થવાની હતી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની ખંડપીઠમાં સુનાવણી થવાની હતી. જે મામલાને લઈને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે CJIએ અત્યારે આ મામલાને 5 જજોની ખંડપીઠમાં મોકલી દીધું છે. 5 જજોની જે ખંડપીઠ છે, સંવિધાનની જે આ ખંડપીઠ છે, સંવિધાનની ખંડપીઠની અંદર ઓક્ટોબરના પહેલા અઠવાડિયાની અંદર આ મામલા લઈને સુનાવણી હાથ ધરાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. એટલે કહી શકાય કે હવે આ મામલો જે છે ઓક્ટોબરમાં ખુલશે, અને ઓક્ટોબરમાં પહેલી સુનાવણી આ મામલા લઈને શરૂ થશે. કહી શકાય કે 5 જજોની ખંડપીઠમાં જ્યારે સુનાવણી થશે, ત્યારે 14 જેટલી જે અરજીઓ જે જુદી જુદી થઈ છે, જેમાં જુદા જુદા પક્ષકારો છે, એ પક્ષકારો દ્વારા પોતાની રજૂઆતો, પોતાની દલીલો કરવામાં આવશે. જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર પોતાની રજૂઆતો અને પોતાનો પક્ષ પણ સુપ્રીમ કોર્ટની સમક્ષ મૂકશે, અને આગામી દિવસોમાં જ્યારે આ મામલો ડે ટુ ડે ચાલશે અથવા તો જ્યારે બોર્ડ ઉપર આવશે, ત્યારે હવે જોવાનું એ છે કે સુપ્રીમ કોર્ટ આ મામલાને લઈને શું પોતાનો ચુકાદો જાહેર કરી શકે છે, શું ચુકાદો આપી શકે છે. દીપા, રિઝવાન, 370 અને 35 એ બંને ખૂબ જ સંવેદનશીલ મુદ્દા હતા, અને તેને હટાવવું ખૂબ જ અઘરું કામ કહેવામાં આવતું હતું. પરંતુ જે પ્રકારે રાજ્યસભા અને લોકસભામાં આ બિલ પાસ થઈ ગયું, અને હવે જે આ અરજીઓ થઈ છે, ત્યારે નિર્ણય ક્યાં સુધીમાં આવી શકે છે, એ અંગે કોઈ માહિતી છે કે કેમ? દીપા, જ્યારે સંવિધાનનો જ્યારે કેસ જ્યારે હોય છે, જ્યારે સંવિધાનને મામલાને લઈને જ્યારે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જ્યારે આ મામલો ચાલતો હોય છે, ત્યારે તેની ઉપર સુનાવણી કરવામાં અને તેના ઉપર ચુકાદો આપવામાં કોર્ટ ટાઈમ લેતી હોય છે, પુરાવાની નોંધણી કરતી હોય છે, દલીલોને સાંભળતી હોય છે, દલીલો કેટલી તટસ્થ છે, કેટલી સાચી છે તેની નોંધ લેતી હોય છે. ત્યારબાદ જે છે જે તે કોર્ટ એટલે કે હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપતી હોય છે. જ્યારે હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે, 5 જજોની ખંડપીઠમાં છે, એટલે કે આ મામલો વધારેમાં વધારે સમય જેટલો ચાલી શકે છે. તેના પાછળનું કારણ એ છે કે 14 જેટલા જુદા જુદા પક્ષકારો દ્વારા અરજી કરવામાં આવી છે, એટલે કે જો માની શકાય તો 6 મહિનાથી લઈને 1 વર્ષ જેટલો સમય અત્યારે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે 6 મહિનાથી લઈને 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે આ મામલાને લઈને ચુકાદો આવવામાં. દીપા, રિઝવાન, કેવા પ્રકારની દલીલો કરવામાં આવી? કારણ કે જે 370ના પક્ષમાં છે તેમના વકીલોની પણ જે દલીલો છે ખૂબ જ મજબૂત છે, ત્યારે એ અંગે દલીલો અંગે કોઈ માહિતી છે કે કેમ? દીપા, જ્યારે હવે 5 જજોની ખંડપીઠમાં ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં સુનાવણી હાથ ધરશે, જ્યારે કોર્ટ સૌથી પહેલા કયા પક્ષકારને બોલાવે છે તે મહત્વનું છે, કયા પક્ષકારની પહેલા દલીલો સાંભળવામાં આવે છે તે મહત્વનું છે. ત્યારબાદ જે છે આગળ ધીરે ધીરે જે કોર્ટની જે કાર્યવાહી હોય છે એ કાર્યવાહી આગળ શરૂ થશે. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારના પક્ષને પણ સાંભળવામાં આવશે. સુપ્રીમ કોર્ટ બંને પક્ષને સાંભળ્યા બાદ, બંનેના પુરાવાની નોંધણી લીધા બાદ આ જે નિર્ણય લેવામાં આવશે. CJIએ અત્યારે જે આ ફેસલો સુનાવ્યો છે, એટલે કે આ કેસને 5 જજોની ખંડપીઠમાં ટ્રાન્સફર કર્યું છે, તે અત્યારે ખૂબ જ મહત્વની વાત છે. 5 જજોની ખંડપીઠમાં 5 જુદા જુદા જજો જે હશે તે પોતાનું અવલોકન અને પોતાની સત્તા તેમજ કાયદા અને બંધારણની મર્યાદામાં રહીને આ મામલા લઈને પોતાનો ચુકાદો જાહેર કરશે. દીપા, જી બિલકુલ, આભાર રિઝવાન માહિતી આપવા માટે. 370 અંગે સંવિધાન પીઠને
આ મામલો મોકલાશે અને ત્યારબાદ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઓક્ટોબર મહિનામાં આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. પાંચ જજોની સંવિધાન પીઠ આ સુનાવણી હાથ ધરશે અને ત્યારબાદ જ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય સુધી પહોંચવામાં આવશે. મહત્વપૂર્ણ કહી શકાય 14 અરજીઓ જે કોર્ટમાં કરવામાં આવી હતી કાશ્મીર મુદ્દે 370 અને 35 મુદ્દે ખૂબ જ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા હતા, જે પણ 370 ના પક્ષમાં છે. હવે જોવાનું રહેશે કે દલીલો બાદ અને બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટ કેવા પ્રકારના નિર્ણય સુધી પહોંચે છે. 370 નો મામલો સંવિધાન પીઠને હાલ તો મોકલી દેવામાં આવ્યો છે. પાંચ જજોની સંવિધાન જે પીઠ છે તે આના ઉપર સુનાવણી હાથ ધરશે. કાશ્મીર પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય કલમ 370 વિરુદ્ધ અરજી મુદ્દે આ નિર્ણય કરવામાં આવશે.